નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે। સુરતમાં દુકાન પાસે સિગરેટ ન પીવાનો ઠપકો આપતા હત્યા કરાઈ। યુવકને મોડી રાત્રે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ। સુરતમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગર ખાતે નજીવી બાબતે અદાવત રાખી યુવકની હત્યા કરવામાં આવી છે। બે દિવસ પહેલાં કોસ્મેટિકના વેપારીએ તેની દુકાન પાસે એક યુવકને સિગરેટ ન પીવા બાબતે ઠપકો આપ્યો હતો, જેની અદાવત રાખી યુવકે તેના ગુંડા તત્વોને બોલાવી વેપારી સાથે ગતરોજ ઝઘડો કર્યો હતો, જેમાં વેપારીના ભાઈને ઝઘડો કરનાર અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયા હતા। બનાવને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં થોડા થોડા દિવસના અંતરે સામાન્ય બાબતોમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે। શહેરમાં વરાછા વિસ્તારમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। સુરતના ઘનશ્યામનગર ખાતે કોસ્મેટિકની દુકાન ચલાવનાર વેપારીના ભાઈ 30 વર્ષીય બોબી યાદવ નામના યુવકની હત્યા કરાઈ છે। ગત મોડી રાત્રિએ અજાણ્યા ઈસમો દ્વારા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ છે, જેમાં લોહીથી લથબથ બોબી યાદવને તેના ભાઈ દ્વારા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। જો કે સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો। બનાવની જાણ થતાં વરાછા પોલીસનો ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોસ્મેટિકના વેપારીએ પોતાની દુકાન પાસે 2 દિવસ પહેલાં એક યુવક સિગરેટ પી રહ્યો હતો, જેને ત્યાં સિગરેટ ન પીવા માટે ઠપકો આપ્યો હતો। આ દરમિયાન નજીવી બોલાચાલી પણ થઈ હતી, જેની અદાવત રાખી 2 દિવસ બાદ તે યુવક તેના અન્ય ગુંડા તત્વ અને સાગરીતોને બોલાવી ગત રોજ ફરી ઝઘડો કર્યો હતો। કોસ્મેટિકની દુકાને વેપારીના ભાઈ બોબી યાદવને ચપ્પુના ઘા ઝીંકી હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ 30 વર્ષીય બોબી યાદવ વરાછાના બરોડા પ્રિસ્ટેજ ખાતે સેલ્સમેન તરીકે કામ કરતો હતો। તેના મોટા ભાઈની ઘનશ્યામનગર ખાતે કોસ્મેટિકની દુકાન છે। તેમના ભાઈ સાથે કેટલાક ઈસમો ઝઘડો કરવા આવતા બોબી યાદવને જાણ થતાં તેઓ તેના ભાઈ સાથે પહોંચ્યા હતા। આ દરમિયાન ઝઘડો કરનાર ગુંડા તત્વોને બોબી યાદવ દ્વારા રોકવા જતાં બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને અસામાજિક તત્વોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે હાલ તો વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળે FSLની ટીમની પણ મદદ લેવામાં આવી છે। પોલીસે ઝઘડો કરનાર અને હત્યા નિપજાવનાર ગુંડા તત્વોને પકડી પાડવા આસપાસના CCTVની તપાસ સહિત પોલીસની જુદી જુદી ટીમ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રિના આશરે 10-1 વાગ્યાના સુમારે ફરિયાદી શ્રીએ જે ફરિયાદની હકીકત જણાવેલ છે એ મુજબ તેના ભાઈ અને મામાનો દીકરો કોસ્મેટિકની દુકાન ઉપર હાજર હતા અને 2 દિવસ અગાઉ એટલે કે 22 તારીખે આ કામના મુખ્ય આરોપી સંદીપ રમેશ બાગલે નાનો દુકાનની બહાર નજીકમાં સિગરેટ પીતો હોય એને પીવાની ના પાડતા બોલાચાલી અને ગાળાગાળી 22 તારીખે થયેલી અને ગઈકાલે સાંજે આ જ આરોપી ત્યાં દુકાન આગળ આવતા ફરિયાદી સાથે બોલાચાલી થયેલી અને જેના કારણે એને અન્ય એના મિત્રોને બોલાવી લીધા। પોતાનો ભાઈ જે આ કામે મરણ જનાર છે તે પણ અન્ય જગ્યાએ નોકરી કરતો ટેલિફોનથી એને બોલાવતા તો બોલાચાલી ઝઘડો થતાં આરોપી સંદીપ બાગલે તથા એનો ભાઈ અજય રમેશ બાગલે અને સંજય ભીખાભાઈ વસાવા આમ કુલ 9-10 વ્યક્તિઓએ ભેગા મળી અને ઝઘડો કરેલો। એ દરમિયાનમાં આરોપીએ મરણ જનારને છરીનો પેટના ભાગે એક ઘા મારતા તાત્કાલિક 108 મારફતે તેને સ્મિવર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો અને સારવાર દરમિયાન મરણ જતાં વરાછા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ તેમજ ખૂનના બનાવની ત્યાંનો ગુનો હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામે પોલીસે તુરંત જ 3 આરોપીઓની ધરપકડ કરેલ છે। હત્યાનું મૂળ કારણ ફરિયાદીના જણાવ્યા મુજબ 2 દિવસ અગાઉ જે દુકાનની બહાર સિગરેટ પીવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલો અને ફરીથી ગઈકાલે એ આરોપી એની દુકાન આગળ આવતા જે અગાઉની અદાવતના કારણે હત્યાનો બનાવ બનેલ છે।